નીચેના બાળકોના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું પડે છે. તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું જમવાનું સાથે જમે. સીતાના કાકી સીતાના કાકા છોકરી સીતાની મા જોડે જો સુવે છે. સવારે સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે. વિચારોને કહો, સીતાના પરિવારમાં કોણ કોણ છે? તો સીતાના પરિવારમાં પપ્પા, મમ્મી, નાની બહેન, દાદા, દાદી અને ભાઈ. અલગ અલગ સભ્યના પરિવારમાં કેવા સંબંધો છે? જે અલગ અલગ પરિવારના સભ્યો છે એમાં કેવા સંબંધો છે? તો કાકા, પિતાજી, નાના કાકા, દરેકને બે ત્રણ બાળકો છે અને બધાને સાથે સારા સંબંધ. અલગ અલગ સભ્યના પરિવારમાં કેવા સંબંધો છે? કાકા, પિતાજીના નાના કાકા, દરેક બે ત્રણ બાળકો છે અને બધાને સાથે સારા સંબંધ છે. છેલ્લા પ્રશ્ન, મારા કુટુંબ પરિવારમાં શું બદલાવાયો છે? એ છેલ્લા પ્રશ્નની અંદર મારા પરિવાર કે કુટુંબમાં શું બદલાવાયો છે? હા, મારા કાકાના લગ્ન કરવામાં આવ્યા એટલે ઘરમાં નવા કાકી આવ્યા. મારા કાકાના લગ્ન કરવામાં આવ્યા એટલે ઘરમાં નવા કાકી આવ્યા અને ભાઈ મોટી બહેનની સગાઈ કરવામાં આવ્યું છે એટલે નવા વર્ષો એના પણ લગ્ન લેવાના છે. તારા તેની માતા તારા તેની માતાને નાના સાથે રાજકોટ રહે છે. તારા એની માતા અને તેના નાના સાથે રાજકોટ રહે છે. તેની માતા મીનાક્ષી એ લગ્ન કર્યા નથી. તેની માતા મીનાક્ષી લગ્ન કર્યા નથી. તેમણે તારાને દત્તક લીધી છે. તેની માતાએ મીનાક્ષી તારાને દત્તક લીધી છે. મીનાક્ષી સવારે ઓફિસ જાય છે અને સાંજે આવે છે. મીનાક્ષી સવારનો ઓફિસ જાય અને સાંજે આવે છે. તારા શાળાએથી આવે છે ત્યારે તેના નાના તેની સંભાળ રાખે છે. તારા ઓફિસથી આવે છે ત્યારે તારાની સંભાળ તેના નાના રાખે છે. નાના તેને જમાડે છે, ગૃહ કાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે પણ છે. નાના તેને જમાડે, ગૃહ કાર્યમાં મદદ કરે છે, તેની સાથે રમે પણ છે. રજાઓ પર તેઓ ત્રણે દૂર જગ્યાએ ફરવા જાય. રજાઓ વેકેશનમાં તેઓ ત્રણે દૂરની જગ્યાએ ફરવા જાય ને મજા આવે છે. કોઈ સમયે તારાની માસી, કોઈ સમયે તારાની માસી, માસા ને તેમના બાળકો પણ તેમના ઘરે આવે છે. આ સમયે એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે અને વાતો પણ કરે છે. હવે તારાના માસી માસા અને તેમના બાળકો તારાના ઘેર આવે છે ટૂંક સમય. ત્યારે આ બંને પરિવાર ભેગા બેસે લાંબો સમય સુધી વાતો કરે છે. વિચારોને કહો, તારાની દેખભાળ કોણ રાખે છે? તો તારાની દેખભાળ તેના નાના રાખે છે. તેઓ તેને જમાડે છે, શાળાએ લેવા મૂકવા જાય છે, ગૃહ કાર્યમાં મદદ કરે છે અને તેમની સાથે રમે પણ છે. કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે? કુટુંબના સભ્યો બધા ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે? તો સામાજિક વ્યવહારની વાતો, બાળકોને શિક્ષણની વાતો, પોતાના સારા નાસ્તા અનુભવની વાતો, ઘરના ખર્ચા વગેરેની વાતો પણ કરે છે. રેહાના અને હબીબ, રેહાના અને હબીબ, રેહાના અને હબીબ શહેરમાં રહે છે. રેહાના અને હબીબ શહેરમાં રહે છે, ઘણી નોકરી કરે છે. હબીબ સરકારી ઓફિસમાં કલાક અને રેહાના શાળામાં ભણાવે છે. હબીબના પિતાની નિવૃત્તિ પછી તેમની સાથે રહે છે. સાથે તેઓ ત્રણે સાથે બેસીને ટેલિવિઝન જુએ છે. તેમને ચર્ચા જોવી પણ ગમે છે. રજાઓ પાડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ જ મજા કરે છે. તેઓ રમતો રમે, બહાર જાય, ક્યારેક નાટક અને ચલચિત્રો પણ જોવે. વિચારો ને કહો, આ કુટુંબમાં બીજા કોણ કોણ છે? તો આ કુટુંબમાં રહેવાના હબીબ અને હબીબના પિતાજી રહે. ટેલિવિઝનમાં તમને શું ગમે, શું જોવું ગમે છે? ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે છે ને
કેમ? તો ટેલિવિઝન કાર્ટૂન પાર્ટ સિરિયલ જેવી કે છોટા છોટા ભીમ હનુમાન ક્વિઝ વગેરે જોવી ગમે છે. કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈને મજા કરે છે? કેવી રીતે કુટુંબના દરેક સભ્યો ભેગા થઈને મજા કરે છે? તો રજાઓમાં પડોશમાંથી બાળકો ભેગા મળીને રમે છે, બહાર ફરવા જાય છે, ક્યારેક નાટક અને ચલચિત્રો પણ જોવે છે. કેતન કેતન ને તેના પિતા કેતન તેના પિતા કાકા અને પિતરાય ભાઈઓ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે. કેતન ને તેના ભાઈઓ અમદાવાદ ભણવા માટે આવું પડે. તેના પિતા અને કાકા એ કામ કરે છે, બધા ભેગા મળીને ઘર કામ કરે છે. કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે. કેતનના પિતા બજારમાંથી ખરીદી કરી લાવે છે. તેઓ થોડા પૈસા કેતનના દાદાને નિયમિત ધામે મોકલે છે. કેતનની માતા દાદા દાદી કાકી નાના મોટા ભાઈ અને બહેનો તેઓના ગામડે રહે છે. વર્ષમાં એક વાર કેતન ગામડે જાય છે. તેની માં ગામડે રહે છે, કેતન અમદાવાદમાં રહે છે. તે તેની માની ખૂબ જ યાદ કરે છે. તે એમને પત્ર પણ લખે છે. કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે? કેતનના કુટુંબના સભ્યો એકબીજાની સાથે કઈ રીતે સંપર્કમાં રહે છે? તો કેતન તેની માતાને પત્ર લખે છે. તે વર્ષમાં એક વાર તેને ગામડે જાય છે. આ રીતે તેમના કુટુંબના સંપર્કમાં રહે છે. અત્યારે તો આધુનિક સમયમાં ફોન ઉપર વાતચીત કરે કે ફોન ઉપર વિડીયો કોલ કરીને પણ સંપર્કમાં રહેતા હોય છે. કેતનના કુટુંબના કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે? કેતનના કુટુંબના સભ્યો કયા શહેરમાં રહે છે અને કયા ગામડામાં રહે છે? તો કેતનના પિતાજી કાકા કાકાના દીકરા શહેરમાં રહે છે અને કેતનના મમ્મી દાદા દાદી કાકી બહેન ગામડામાં રહે છે. કારણ કે કેતનને તેના મિત્રએ ભાઈઓને ભણવા માટે અમદાવાદ શહેરમાં આવવું પડ્યું હતું. કૃષ્ણ અને કાવેરી કૃષ્ણ અને કાવેરી તેના પિતા સાથે રહે છે. તેની માતા બીજા શહેરમાં રહે છે. જે સવારે ત્રણે સાથે જાય છે. કૃષ્ણ કાવેરીને શાળાએ છોડે છે, પછી કોલેજ જાય છે. તેમના પિતા દિવસે દુકાન જાય છે. કાવેરી બપોરે શાળાએ તે આવી જાય છે. તે ઘર ખોલે છે, કૃષ્ણની રાહ જુએ છે. કોલેજથી આવી કૃષ્ણ અને કાવેરી સાથે જમે છે. કાવેરી તેનું શાળાનું પૂરું કાર્ય પતાવી રમવા જાય છે. પાછી આવી તે ભાઈ સાથે કેરમ રમે અથવા ટેલિવિઝન જુએ છે. જ્યારે તેના પિતા ઘરે આવે છે ત્યારે તેઓ જમવાનું બનાવે છે અને સૌ સાથે જમે છે. રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે. કૃષ્ણ પણ તે થોડા દિવસ રોકાય છે. તેને પોતાના ઘરમાં રહેવું ગમે છે. તેની બધી વસ્તુઓને તેના પિતા પણ અહીં રહે છે. વિચારોને કહો, કૃષ્ણ તેની બહેનનું કેવી રીતે ધ્યાન રાખે છે? કૃષ્ણ તેની બહેનનું કેવી રીતે ધ્યાન રાખે છે? તો કોલેજમાં જતા પહેલા કૃષ્ણ તેની બહેનને સહાય છોડી જાય છે. કોલેજથી આવી તે પોતાની બહેન કાવેરી સાથે જમે છે. કોલેજ જાય એની પહેલા કાવેરી શાળાએ મૂકી આવે છે અને કોલેજથી આવ્યા પછી કૃષ્ણની રાહ જુએ છે અને પછી સાથે જમે છે. કૃષ્ણના કુટુંબમાં કઈ પ્રવૃત્તિમાં બધા જોડાય છે? કૃષ્ણનું કુટુંબ છે એની કઈ પ્રવૃત્તિમાં બધા જોડાય? તો જે પ્રવૃત્તિ કરે છે તો પિતાજી કૃષ્ણ અને કાવેરી સાથે સાથે તૈયાર થાય છે અને સવારે ત્રણે સાથે સાથે જાય છે અને રાત્રે સાથે ભોજન બનાવીને જમે છે. તમે કેટલા કુટુંબો વિશે વાંચો, તમે પ્રશ્નોની ચર્ચા પણ કરી. કુટુંબ શું છે, કુટુંબના પ્રકાર કયા કયા છે, આ વિગત અને ચર્ચા આધારે તમે કેટલું નક્કી કરી શક્યા હશો. તો કુટુંબના બે પ્રકાર છે, કુટુંબના બે પ્રકાર છે.
સંયુક્ત કુટુંબ અને વિભાગ કુટુંબ તો કુટુંબના પ્રકાર કેટલા છે કયા તો કુટુંબના બે પ્રકાર છે કેટલા છે બે પ્રકાર સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ તો સંયુક્ત કુટુંબમાં કોણ કોણ રહે તો સંયુક્ત કુટુંબ મો કોણ કોણ રહે છે અથવા તો સંયુક્ત કુટુંબ કોને કહે સંયુક્ત કુટુંબમાં કોણ કોણ રહે છે અથવા તો સંયુક્ત કુટુંબ કોને કહેવાય છે તો સંયુક્ત કુટુંબમાં પપ્પા મમ્મી દાદા દાદી કાકા કાકી બહેન ભાઈ મોટા કાકા મોટી કાકી વગેરે ભેગા રહેતા હોય તેને સંયુક્ત કુટુંબ કહે છે અને તેને સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે જ્યારે વિભક્ત કુટુંબ વિભક્ત કુટુંબમાં ભક્ત અને ભક્ત મમ્મી પપ્પા ભાઈ બહેન જે નાનું કુટુંબ હોય અને મમ્મી
તમારો કુટુંબ થતું હોય એવા વાક્ય સામે રાઈટ એટલે કે ખરા નિશાન કરો તમારો કુટુંબ થતું હોય એની સામે રાઈટ એટલે કે ખરા નિશાન કરો ઘરના બધા સભ્યો કામ કરે છે તો હા ઘરના બધા સભ્યો કામ કરે છે કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ ચાહે છે તો હા કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ ચાહે ઘરના વડીલો જ કામ કરે નાના મેળવે છે તો હા ઘરના વડીલો કામ કરીને નાના મેળવે છે કુટુંબના સભ્યો મોટા ભાગે એક જ ઘરમાં રહે છે હા કુટુંબના મોટા ભાગના સભ્યો એક જ કુટુંબમાં રહે છે કુટુંબના સભ્યો મોટા ભાગે એકબીજાને મળવા આવતા હોય છે આ કુટુંબના એકબીજા સભ્ય એકબીજાને મળવા આવતા હોય છે કુટુંબના સભ્યો કેમની વચ્ચે લડાઈ થાય તો પણ સાથે જ રહે છે હા કુટુંબની અંદર ઝઘડો કે લડાઈ થતી હોય તે છતાંય કુટુંબમાં એકબીજા સાથે રહેતા હોય છે કુટુંબમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે છે હા કુટુંબમાં બાળકો અને વૃદ્ધ એટલે કે ઘરડા દાદા દાદીનું ધ્યાન રાખવામાં આવે છે તમારા કુટુંબ વિશે બીજી વિગત વિચારો અને નીચે આવેલી જગ્યામાં લખો તમારા કુટુંબ વિશેની બીજી વિગત શું કરવાનું હોય વિચારવાનું વિચારવાનું લખવાનું છે તો અમારા કુટુંબમાં વડીલોને આદર આપવામાં આવે છે પુરુષો પૈસા કમાવા માટે કામ કરે છે અથવા નોકરી કરે છે કુટુંબની મહિલાઓ ઘરનું કામકાજ સંભાળે છે વડીલો ગેરહાજરીમાં અમારા મોટા ભાઈ કે બહેન નાના ભાઈ બહેનને સંભાળ રાખે છે મમ્મા પપ્પા મમ્મી અને પપ્પા બાળકો હોય અથવા તો નોકરી કરતા હોય તો બાળકોને દેખે સંભાળતો રાખતો હોય છે દાદા અને દાદી અથવા તો બહેન હોય તો બહેન તેને સંભાળ રાખે છે હવે સીતાનું કુટુંબ શું તમે કુટુંબને વૃક્ષના સ્વરૂપમાં વિચારી શકો શું તમે કુટુંબને વૃક્ષના સ્વરૂપમાં વિચારી શકો સીતાનું કુટુંબ અહીંયા દોરેલું છે સીતાનું વૃક્ષ કુટુંબ અહીં દોરેલું છે તમારું વૃક્ષ કુટુંબ તૈયાર કરો મોટી અંદર તમારું વૃક્ષ કુટુંબ તૈયાર કરો તેના માટે તમે મોટી રાવની મદદ લો એટલે કે આપણા દાદા અને દાદી વડવાને એમની મદદ કરો સીતાનું કુટુંબ વૃક્ષ જુઓ સીતાનું જે કુટુંબ છે એ વૃક્ષ જુઓ એટલે તમારું કુટુંબ વૃક્ષ બનાવવાથી ઉપયોગી થશે જોવે જોઈને તમારે તમારો પેજ નંબર 143 પરથી આપી દો અડધું પાનું એના પર તમારો પણ તમારા પરિવાર વૃક્ષ કુટુંબ દોરો વડે લખો તો અહીંયા આપણે પાઠ 20 41 પૂરો કરીએ છીએ ધન્યવાદ હવે નેક્સ્ટ ટાઈમ પાર્ટીમાં આવીશું.